हेलो फ्रेंड्स, धोरण 12 चैप्टर नंबर 5 आनुवंशिकता अने भिन्नताना सिद्धांतों में आज आप विकृति विषे अभ्यास करवानो छे। विकृति ने अपने इंग्लिश में कहीशू म्यूटेशन। हवे आपणे अगाउ जे आया चैप्टर जे छे एमां अगाउ आपणे शू भण्या के आनुवंशिकता एटले शू। तो आनुवंशिकता आपणे कोने कहेता था के माता पिताना लक्षणों जे छे એ સંતતિમાં ઉતરી આવે છે અને આ જે ક્રિયા છે એને આપણે આનુવંશિકતા કહીએ છીએ। પણ આપણે સાથે સાથે એ પણ સમજ્યું કે આ જે લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે એના માટે જવાબદાર કોણ છે। તો એના માટે જવાબદાર કોષ છે આપણો કોષ। એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે। કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર આવેલું છે અને રંગસૂત્ર ઉપર ડીએનએ, ડીએનએનો પ્રત્યેક ભાગ જે છે નાનકડો ટુકડો જેને આપણે જનીનો કહીએ છીએ। તો આ જે જનીનો જે છે એ શેના માટે જવાબદાર છે? આનુવંશિકતા માટે જવાબદાર છે। હવે આ જે ડીએનએ જે છે એની ઉપર જનીનો આવેલા છે, બરોબર? તો ડીએનએનું બંધારણ જે છે એમાં જ કોઈ ક્રમિક ફેરફાર આવી જાય તો એ જે ક્રમિક ફેરફાર આવ્યો એના કારણે લક્ષણોમાંથી શું જોવા મળે છે? થોડી ભિન્નતા। અને એ જે ક્રમિક ફેરફાર આવ્યો, હવે ડીએનએની રચના વિશે આપણે ધોરણ 11 અભ્યાસ કર્યો છે એટલે તમને બધાને ખબર છે કે એમાં નાઇટ્રોજન બેઝ, પ્યુરિન અને પિરિમિડિન પ્રકારના આવેલા હોય છે। તો એની કોઈક સંરચનામાં કંઈક ફેરફાર થયો એના કારણે શું થાય છે? કોઈક વિકૃતિ સર્જાઈ જાય છે। તો આ જે ક્રિયા જે છે એને આપણે શું કહીએ છીએ? વિકૃતિ। તો પહેલાં આપણે તો એ જોઈએ કે વિકૃતિ એટલે શું અને વિકૃતિ શેના માટે જવાબદાર છે? ભિન્નતા માટે। શેના માટે જવાબદાર છે? ભિન્નતા, કારણ કે આ ચેપ્ટરનું નામ શું છે? આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। આનુવંશિકતા વિશે તો આપણે અભ્યાસ કરી જ લીધો, હવે આપણે ભિન્નતા વિશે અભ્યાસ કરવાનું છે કે ભિન્નતા ક્યારે સર્જાય છે। તો ભિન્નતા જ્યારે વિકૃતિ સર્જાય છે ત્યારે ભિન્નતા સર્જાય છે। અને વિકૃતિ એટલે શું? તો આ જે ડીએનએ જે છે એની રચના જે છે એમાં ક્રમબદ્ધ કંઈક ફેરફાર થયો છે, એનો કંઈક ક્રમિક ફેરફાર થયો છે। તો આપણે એવું લખી શકીએ ડીએનએની રચના અથવા ડીએનએના બંધારણમાં થતો ક્રમિક ફેરફાર, એના ક્રમોમાં કંઈક ફેરફાર થાય છે, એની ઉપર જે જનીનોના ક્રમો રહેલા છે એમાં કંઈક ફેરફાર થાય છે અને આ જે ક્રિયા જે છે એને આપણે શું કહીશું? વિકૃતિ। હવે વિકૃતિ થશે તો એના લીધે આપણે જે જનીન પ્રકાર પણ બદલાશે અને સ્વરૂપ પ્રકાર પણ બદલાય છે, કારણ કે ડીએનએના બંધારણમાં જ ફેરફાર થાય છે। તો એના કારણે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર માં પણ ફેરફાર થાય છે। જનીન પ્રકારમાં પણ ફેરફાર થશે અને સ્વરૂપ પ્રકારમાં બી ફેરફાર થશે એટલે ડીએનએમાં શું જોવા મળશે? વિવિધતા। ડીએનએ આખું અલગ જ એક સ્વરૂપ લઈ લે છે કારણ કે એમાં ક્રમિક કંઈક ફેરફાર થયો છે। હવે આ ડીએનએ ક્યાં આવેલા છે? આપણે બધાને ખ્યાલ છે કે રંગસૂત્ર ઉપર જે આપણે આધારો કે રંગસૂત્ર છે અને એનો એક પ્રત્યેક એક જે ભાગ જે છે એને આપણે શું કહીશું? રંગસૂત્રિકા। તો આ જે રંગસૂત્રિકા જે છે એ રંગસૂત્રિકા ઉપર શૃંખલા સ્વરૂપે શું રહેલું છે? ડીએનએ રહેલું છે, બરાબર? ડીએનએનું પૂરું નામ આપણે 11 ભણેલા છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ। તો આ જે ડીએનએ જે છે એના બંધારણમાં જે ક્રમિક શું થાય છે? ફેરફાર। તો ફેરફાર કેવી રીતે થાય છે આપણે એ જોઈ લઈએ। ફેરફારમાંના બી અમુક પ્રકારો છે, આપણે આ બાજુ થોડુંક જોઈ લઈએ કે કોઈ સામાન્ય રંગસૂત્ર છે। સૌ પહેલાં તો આપણે સામાન્ય રંગસૂત્ર જોઈએ। આ સામાન્ય રંગસૂત્ર છે, રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે, બરાબર? અને રંગસૂત્ર ઉપર જે આ આવેલા જનીનો છે, ધારો કે આપણે જનીનોના નામ આપીએ બી સી ડી ઈ એફ જી। હવે આ સામાન્ય રંગસૂત્ર છે, હવે એમાં જો વિકૃતિ સર્જાય તો કોઈ વાર લોપ જેવી ક્રિયા થાય છે, કોઈ વાર દ્વિગુણન થાય છે। તો એ કેવી રીતે થાય છે? આપણે ટેક્સ્ટબુકમાં આપેલું નથી, ખાલી લોપ અને દ્વિગુણ અને એવા જ નામ આપ્યા છે, તો થોડું આપણે દોરીને સમજી લઈશું તો તમને બી ખ્યાલ આવે। જો લોપ થશે, લોપ એટલે કોઈ ગુમ થઈ જવું, તો આ જે
જનીનો ઉપર આવેલા છે રંગસૂત્ર ઉપરથી, એમાંથી કોઈ કોઈ પણ ધારો કે એ લોપ થઈ જાય છે, કાં તો બી થઈ જાય છે, કાં તો સી થઈ જાય છે, અહીં આપણે રાખીએ કે એ બરોબર. આજે એ જનીન છે એ આખું લોપ એ નીકળી જ જાય છે, તો આખું એનો ફેરફાર થઈ ગયો. આખું કેવી રીતે થશે? અહીંયા બી, આ સી, આ ડી, આ ઈ, એફ અને જી. હવે લોપ થશે એટલે આખું જે આ એનું બંધારણ જે છે એમાં એ નીકળી ગયો છે બરોબર, તો આખો એ ફેરફાર થઈ ગયો બરોબર. એવી જ રીતે બીજું છે દ્વિગુણન. દ્વિગુણન નામ ઉપરથી જ ખબર પડે કે કંઈક વસ્તુ બેવડાય છે, એક ને એક જનીન જે છે બે વાર બેવડાય છે. ધારો કે આપણે એ બી લઈએ છીએ, એ બે જનીન જે છે બે વાર આખા એની રંગસૂત્ર ઉપર એના એ જનીનો બે વાર આવેલા છે આવી રીતનું. એ બી ફરીથી પાછા એ રિપીટ થાય છે, કારણ કે એ બે વાર બેવડાઈ જાય છે, એનું દ્વિગુણન થાય છે બરોબર. સી, બાકી બધું જેમ હતું એમ જ. એફ, જી. હવે અહીંયા તમે જુઓ છો કે આ બેવડાય એટલે આ જે ક્રિયા છે એને આપણે શું કહીશું? દ્વિગુણન. તો આ જે વિકૃતિ સર્જાય છે તો એમાં ઘણીક વાર લોપ પણ થાય છે. લોપ એટલે શું થશે? કોઈ ટુકડો જે છે આગળથી અથવા પાછળથી અથવા વચ્ચેથી ગમે ત્યાંથી ગુમ થઈ જાય છે. એટલે આ જે ગુમ થયું એટલે ડીએનએની રચનામાં તો ફેરફાર થઈ જ ગયો. એવી જ રીતે દ્વિગુણન થાય તો આ જે એકનો એક ભાગ બેવડાય છે બે વાર, તો આ બી એની રચનામાં ફેરફાર થયો જ. તો આ જે ક્રિયા જે છે કે ડીએનએની જે રચના છે એનું જે બંધારણ જે છે એમાં કંઈક ક્રમિક શું થયો છે? ફેરફાર થયો છે, કંઈક બદલાવ આવ્યો છે, અને આના કારણે ડીએનએ જે છે આખું ચેન્જ થઈ જાય છે બરાબર. એનું બંધારણ જે છે આખું જુદું થઈ જાય છે, અને આ જે ક્રિયા જે છે એને આપણે શું કહીશું? વિકૃતિ. અને વિકૃતિના કારણે શું થાય છે? લક્ષણોમાં ફેરફાર જોવા મળે છે. અને લક્ષણોમાં જો ફેરફાર જોવા મળશે જે માતા પિતાથી થોડાક વિરુદ્ધ લક્ષણો હશે તો એની અંદર શું સર્જાશે? ભિન્નતા બરાબર. તો ભિન્નતા માટે કોણ જવાબદાર છે? વિકૃતિ. વિકૃતિ કેવી રીતે સર્જાય છે? તો જે ડીએનએનું બંધારણ જે છે એમાં જે જનીનો આવેલા છે એના ક્રમબદ્ધ એમાં કોઈક ફેરફારો થાય છે અને એના બંધારણની અંદર ફેરફારો થાય છે. એના ફેરફારના કારણે એ અલગ જ, આપણે હમણાં જ એક એક્ઝામ્પલ જોયું હતું બરાબર, આપણે આ જ ચેપ્ટરની અંદર જોયું હતું કે જે વિકૃતિ સર્જા દીધી બરાબર. આપણે એક એમિનો એસિડ હતો, એ એમિનો એસિડની બદલે બીજું એમિનો એસિડ સ્થાન લેતો હતો. એકચ્યુઅલી આપણે વિકૃતિના ઘણા બધા રોગ વિશે આપણે ભણવાનું છે, સિકલ સેલ એનિમિયા છે એ બધા રોગ વિશે, તે વખતે આપણે થોડું વધુ ડીપમાં જોઈશું. અત્યારે આપણે આટલું રાખો. અને આ જે વિકૃતિ જે છે એ કેન્સર કેન્સરગ્રસ્ત કોષો હોય છે એમાં પણ આ પ્રકારની જે વિકૃતિ જે છે એ જોવા મળે છે. તો ફરીથી આપણે આટલું એકવાર જોઈ લઈએ અને તમે લખી બી લેજો, કારણ કે આજે લોપ અને દ્વિગુણન એ આપણી ટેક્સ્ટ બુકની અંદર ખાલી નામ જ આપ્યા છે, પણ આપણે ક્યાંય એક્ઝામમાં દોરવાનું નથી આપેલું, પણ આપણી સમજણ માટે કે લોપમાં શું થાય છે અને દ્વિગુણનમાં શું થાય છે. ફરીથી આપણે જોઈએ વિકૃતિને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? મ્યુટેશન. વિકૃતિ એટલે શું? ડીએનએના બંધારણમાં થતો ક્રમિક કોઈ ફેરફાર, એ ફેરફારના લીધે વિકૃતિ સર્જાય છે. અને વિકૃતિના કારણે શું થાય છે? લક્ષણો જે છે ભિન્ન થાય છે માતૃ પિતાથી, અને લક્ષણો ભિન્ન થાય છે એટલા માટે શું થાય છે? ભિન્નતા સર્જાય છે. વિકૃતિના કારણે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પણ ફેરફાર આવે છે. ડીએનએમાં આખું વિવિધ, ડીએનએ આખું વિવિધ થઈ જાય છે. હવે ડીએનએ ક્યાં આવેલા છે? તો રંગસૂત્રિકા જે છે એની ઉપર શૃંખલા સ્વરૂપે ડીએનએ આવેલો છે. ડીએનએ શૃંખલા સ્વરૂપે હોય છે, આપણે બધાને ખબર છે. ધોરણ 11માં આપણે ડીએનએની રચના જોયેલી જ છે આકૃતિ સાથે બરાબર. તો એની અંદર લોપ અને દ્વિગુણન જેવી ક્રિયા થાય છે અને ડીએનએના જે બંધારણ જે છે એમાં પરિવર્તન આવે છે. તો લોપની ક્રિયામાં શું થાય છે? કોઈ એક ભાગ જે છે લોપ થઈ જાય છે બરાબર. અને દ્વિગુણનમાં શું થાય છે? કોઈ પણ એક જનીનનો ભાગ જે છે બેવડાય છે અને એના કારણે વિકૃતિ આવે છે. આ જે ક્રિયા જે છે કયા કોષોમાં જોવા મળે છે? કેન્સરગ્રસ્ત કોષોમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એકવાર જોઈ લો, લખવું હોય તો લખી લો. ત્યારબાદ આપણે જોઈએ કે વિકૃતિના બે પ્રકાર છે એ કયા કયા પ્રકાર છે એનો આપણે અભ્યાસ કરીશું.
વિદ્યાર્થી મિત્રો, હવે આજે વિકૃતિ જે છે એ બે પ્રકારે થાય છે, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. મ્યુટેશન એટલે વિકૃતિ, પોઈન્ટ મ્યુટેશન અને બીજું કહીશું આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. નાઇટ્રોજન બેઝ આવેલા છે એમાં કોઈ એક જ બેઝને જે છે એમાં પરિવર્તન આવે, બરાબર, ડીએનએના કોઈ પણ એક બેઝ જે છે એમાં પરિવર્તન આવે તો આપણે એને શું કહીશું કે પોઈન્ટ મ્યુટેશન. પણ બેથી વધુ, એટલે એકથી વધુ બેઝ ઉપર કંઈક ક્રમિક ફેરફાર થાય અથવા કંઈક પરિવર્તન આવે તો એ ક્રિયાને આપણે શું કહીશું, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો ડીએનએની એક જ ડીએનએની એક બેઝ જોડમાં થતું પરિવર્તન જેને આપણે શું કહીશું, પોઈન્ટ મ્યુટેશન. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં આપણે શું કહીશું, ડીએનએની વધુ બેઝ, એકથી વધુ ડીએનએની વધારે બેઝ જોડમાં થતું પરિવર્તન જેને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. આ એક જ બેઝમાં થશે એટલા માટે આપણે એને ખાલી પોઈન્ટ, સામાન્ય જ થાય છે એટલા માટે આપણે એને શું કહીશું, પોઈન્ટ મ્યુટેશન. અહીંયા થોડો મોટો ફેરફાર થાય છે એટલા માટે આપણે શું કહીશું, ફ્રેમ શિફ્ટ મ્યુટેશન, બરાબર. આનું એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયા જે રોગ થાય છે એ રોગ કોના કારણે થાય છે, પોઈન્ટ મ્યુટેશનનું. ઘણી વાર એક્ઝામમાં પૂછાય છે પોઈન્ટ મ્યુટેશન એટલે શું, પોઈન્ટ મ્યુટેશનથી થતા રોગ વિશે વર્ણન કરો. તે વખતે તમારે બધાએ સિકલ સેલ એનિમિયા વિશે આપણે અગાઉ ભણવાનું છે, આ જ ચેપ્ટરમાં આવે છે. તો એ વખતે તમારે પહેલાં પોઈન્ટ મ્યુટેશનની વ્યાખ્યા લખવાની કે ડીએનએની એક બેઝ જોડમાં જે પરિવર્તન થાય છે, ખાલી એક જ બેઝ જોડમાં, જેને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીએ છીએ, સામાન્ય થાય છે એટલા માટે એને પોઈન્ટ મ્યુટેશન કીધું છે. અને એનું એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા, બરાબર. અને ફ્રેમ શિફ્ટ મ્યુટેશનની અંદર શું થાય છે, ડીએનએની વધારે બેઝ જોડમાં થતું પરિવર્તન, એમાં વધુ પરિવર્તન જોવા મળે છે પોઈન્ટ મ્યુટેશન કરતાં. હવે આ જે મ્યુટેશન માટે જવાબદાર હોય છે એને આપણે મ્યુટેશન્સ કહીએ છીએ. વિકૃતિ અથવા મ્યુટેશન માટે જે જવાબદાર છે એને આપણે કહીશું મ્યુટેશન્સ, બરાબર. મ્યુટેશન્સ તો આપણે એક એક્ઝામ્પલ લખીએ તો છે પારજાંબલી કિરણો, યુવી કિરણો, બરાબર, અલ્ટ્રા વાયોલેટ વેવ્સ, યુવી, બરાબર, અલ્ટ્રા વાયોલેટ વેવ્સ, આ જે છે એને આપણે શું કહીશું, પારજાંબલી કિરણો. હવે આ જે પારજાંબલી કિરણો જે છે એના કારણે શું થાય છે કે મ્યુટેશન થાય છે. તમને બધાને ખબર છે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોને કારણે આપણું સ્કિન ડિસીઝ થાય છે, બરાબર, ચામડીના રોગો થાય છે. તો આ ચામડીના રોગો કેમ થાય છે, કારણ કે એની ઉપર શું સર્જાય છે, વિકૃતિ સર્જાય છે. અલ્ટ્રાવાયોલેટ કિરણોના કારણે ડીએનએના બંધારણમાં કંઈક ફેરફાર થઈ જાય છે અને એના કારણે વિકૃતિ સર્જાય છે અને રોગ થાય છે ચામડીના, કેન્સર જેવા, બરાબર, આંખમાં મોતીઓ, આ બધ વગેરે જે છે એ યુવી કિરણોને કારણે થાય છે. અને યુવી કિરણોને કારણે શું થાય છે કે એ જે કિરણો જે છે એ આપણા ડીએનએના ક્રમબદ્ધ ચોક્કસ કંઈક ફેરફાર માટે જવાબદાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકૃતિ વિશે વાત કરી. હવે વિકૃતિ ઘણીવાર જનીનિક અનિયમિતતાને કારણે બી સર્જાય છે અને ઘણીવાર શું થાય છે, રંગસૂત્ર. હવે આ તો આપણે શું જોયું કે સામાન્ય ફેરફાર જોઈએ, પણ ઘણીવાર તો
રંગસૂત્રો જે છે આપણામાં ધારો કે રંગસૂત્રોની કેટલી જોડ છે 23 જોડ, ટોટલ કેટલી સંખ્યા 46, પણ 46ના બદલે 23મી જોડ હોય અથવા 22મી જોડ હોય અથવા કોઈ પણ એક જોડ લઈ એમાંથી એક રંગસૂત્ર ગાયબ થઈ જાય છે કાં તો ઉમેરાય છે, તો એના બી એવી જે અનિયમિતતાઓ સર્જાય છે એમાં તો બહુ જ મોટો ફેરફાર જોવા મળે છે, જેને આપણે રંગસૂત્રી અનિયમિતતા તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે અગાઉના લેક્ચરમાં જનીનિક અનિયમિતતાઓ વિશે અભ્યાસ કરીશું અને એમાં જે વંશાવળી એક પૃથ્થકરણ આપેલું છે એ આપણે અગાઉના લેક્ચરમાં ડીપમાં જોઈશું. પણ આજના લેક્ચરમાં જે આપણે વિકૃતિ વિશે ભણ્યા એ તમારે બધાએ તૈયાર કરી લખી અને ફોટા પાડીને મને મોકલવાનું છે. આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ, વધુમાં બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.